સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે, પરંતુ ઈડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારે પોતાના પિતાના અવસાન થતા એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી, એ પણ રામ મંદિરના નિર્માણ માટે. મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, પણ ના, અહીં આજે ભવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું યોજાઈ રહ્યું છે. 18 તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું. ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કરેલું, અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસનામાં રજૂ કરવામાં આવ્યું હતું. જાણે કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવા દ્રશ્યો આજના બેસનામાં જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ન જોવાયેલું બેસણું આજે ઇતિહાસનો સાક્ષી બન્યું હતું. આ અનોખા બેસનામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો છે, જેમાં 22 તારીખ બાદ 5000 પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને 100 ગાયોનો દાન જરૂરિયાતમંદોને કરવાનો નિર્ણય પણ લેવાયો, અને બેસનામાં હાજર તમામ ગ્રામજનો અગ્રણીઓ આ નિર્ણયને પણ આવકાર્યો છે. આજે અનોખી રીતે યોજાયેલા બેસનામાં રાજપૂત સમાજ સહિત અને રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા. રામ મંદિરના દર્શન કરવા પણ લઈ જવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચીતર્યો છે, ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે હવે આવકારી છે, અને જે ગૌદાન કરવાની અને 5000 પરિવારને રામ મંદિરના દર્શન કરવાનો નિર્ણય પણ આવકારવામાં આવ્યો છે. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો, તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો, જેથી મારી મમ્મીને દુઃખ ના થાય, એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે, એ યાદોમાં જીવે, નહીં કે દુઃખની યાદોમાં જીવે. અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું, એમને કોઈ તકલીફ ના પડી, આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા, એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે. એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે. અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે, પપ્પાને અમે એવા જોઈ ના શકતા, એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું, સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છે. જીવન અને મૃત્યુ જેમ નિશ્ચિત છે, તેમ આજરોજ ભવનગઢ ખાતે મારા મિત્ર સત્યજીતસિંહ કુંપાવત, જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે. આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભ્રાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે ત્યાં આગળ મરણ થયું હોય તો એનો એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે, પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે. શ્રદ્ધાંજલિ આપવા માટે મારા મિત્ર સત્યજીત સાથે ચર્ચા થઈ તો એમનું કેવું એવું થયું કે મારા પિતાજીના પાછળ 22મી તારીખે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ કરવા જઈ રહ્યા છે રામલલ્લાનો, ત્યારે એ એમના પરિવાર તરફથી 5000 પરિવારોને અહીંથી અયોધ્યા દર્શનાર્થે લઈ જવાની એક એમને નેમ લીધી છે, સાથે સાથે 100 ગાયોનું દાન કરવાનો પણ એમને વિચાર કર્યો છે. આવા ઉમદા વિચારો સાથે આ શ્રદ્ધાંજલિ આપી એવું હું સત્યજીત બાપુને આજે એટલું ચોક્કસ કહીશ કે સમાજને તમે એક નવો દાખલો બેસાડ્યો છે, સમાજમાં તમે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, અને દરેકના ઘેર આવો પ્રસંગ આવતો જ હોય છે, પણ આ પ્રસંગને કેવો ઓપ આપવો એ આપણા હાથની વાત છે. તો હું એવું સમજું છું આ પ્રસંગને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી અને એમના પિતાને એમને જીવંત કર્યા છે, ખૂબ ખૂબ એમને આ પ્રસંગને લઈને અભિનંદન પાઠવીએ તો પણ ઓછા નથી.